कटोदरा हाईवे रोड ना सीएनजी पंप पास सवाना समय मोटरसाइकिल पर हाईवे क्रॉस करती वेळाए पूर झड़पे आवी रहेला ट्रक अड़फेटे लेता आधे रोड पर पटकाता घटना स्थले ज मौत निपजी हतुं। घटना बाद लोकोए ट्रक ड्राइवर ने पोलीस ने सोंप्यो छे। चलथाण सुगर फेक्टरी में टाइप कीपर तरीके फरज बजावता अने पलसाणा तालुकाना दाबा गामे रहता भरतसिंह दायाभाई सोलंकीए मंगळवारना रोज पोतानी मोटरसाइकल लई कटोदरा नगरमां आवेल सीएनजी पंपनी सामेथी नेशनल हाईवे नंबर 48 क्रॉस करी रह्या हता। તે દરમિયાન મુંબઈ તરફ પૂર ઝડપે આવતી ટ્રકની અડફેટે આવતા ભરતસિંહના માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત જોઈને નજીકના પોઈન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રક ડ્રાઈવરને ઝડપી લઈ ટ્રક કબજે લીધી હતી। ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સના ડોક્ટરે ભરતસિંહનાને મૃત જાહેર કરતા ઘટનાની જાણ વાયુ વેગે દાંભા ગામમાં ફેલાઈ જતા મોટાભાગના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ ઘટનાની ગંભીરતા જાણી ઘટના સ્થળે ટ્રાફિક હડવું કરવી ભરતસિંહના મૃતદેહને પીએમઆરથી મોકલી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। કટોદરા નગરમાં આવેલી સીએનજી પાસેના કટગોઝારો કટ ગણવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષોથી અહીં અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે, છતાં તંત્ર યોગ્ય પગલાં લેતું નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં ઓવરબ્રિજ મંજૂર થયાને પણ વર્ષો વીતી ગયા છે, પરંતુ સરકાર હજુ સુધી અહીં મોટા અકસ્માત સર્જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે। સુગરમિલની ટ્રક તેમજ 10થી વધુ ગામોને જોડતા મુખ્ય માર્ગ પર જવા માટે આ કટને કરવો પાર કરવો પડતો હોય છે। હર હંમેશ વાહનોથી અવર જવર રહે છે। મુંબઈ તરફથી આવતા વાહનોને અહીંયા વળાંક આવતો હોવાથી તે અચાનક આવી પહેલા વાહનો સામે સંતુલન ગુમાવી બેસે છે। અમદાવાદ તરફથી આવતા વાહનો બ્રિજ ઉપરથી ઉતરી આવતા હોવાથી અચાનક આવી પડતા વાહનો સામે બ્રેક મારવું મુશ્કેલ બને છે, જેથી અહીં અકસ્માતોની વણઝાર સર્જાતી વારંવાર જોવા મળતી રહે છે। ધર્મેન્દ્રસિંહ સોલંકી, શું ઘટના બની હતી? સીએનજી પંપની સામે જે કટ છે ત્યાં આરટીઓની પોલીસ, જિલ્લા આરટીઓ પોલીસ એ કાયમ જ બધાને માસ્ક માટે, હેલ્મેટ માટે, કાળા કાચ માટે બધી ગાડી ઊભી રાખે, ટ્રાફિક જામ થાય, એને કારણે આ એક્સિડન્ટ થયો અને અમારા ગામના ભરતસિંહ દયાભાઈ સોલંકીને મૃત્યુ થયું પોલીસના કારણે। પોલીસે દંડો પકડ અડકાવ્યો એના કારણે ઊભા રહ્યા, તેમાં ટ્રકે ટક્કર મારી અને એમને એક્સિડન્ટ થયો। આ એક્સિડન્ટ આરટીઓ, જિલ્લા આરટીઓને પોલીસને લીધે એક્સિડન્ટ થયો છે, અને ત્યાર પછી એક્સિડન્ટ થયા પછી એ પોલીસ ત્યાં ઊભી નહીં રહી અને ભાગી ગઈ ત્યાંથી। અહીંયા અમે ગામવાળા પહોંચી ગયા, ડાંબા ગામના બધામાં, ને બધા લઈને આવ્યા અને અહીંયા પીએમ કરવા માટે આવ્યા છે। સંદેશો એ જ છે કે આટલા નાના કટ પર પોલીસવાળા આવી રીતે પૈસા ઉઘરાવવાનું કામ કરે એ શોભ્ય છે આ બધું?